ગુજરાતી લેક્સિકનના ગેમ વિભાગમાં આવેલ ક્રોસવર્ડ એટલે કે શબ્દાર્થ કડો કેવી રીતે તમે તેની અહીંયા આપણે માહિતી જોઈએ. અહીં શબ્દાર્થ કડો રમવા માટેનું બોક્સ આપેલું છે, આડી ચાવી ઊભી ચાવી આપવામાં આવે છે. એક સપ્તાહે આ શબ્દાર્થ કડો એટલે કે ક્રોસવર્ડ ગુજરાતી ગુજરાતીનો રહેશે, જ્યારે અન્ય સપ્તાહે આ શબ્દાર્થ કડો અંગ્રેજી ગુજરાતીનો રહેશે. અંગ્રેજી ગુજરાતી એટલે આડી ચાવી અને ઊભી ચાવી અંગ્રેજીમાં આપવામાં આવેલી છે, પણ તેના જવાબ ગુજરાતીમાં અહીં આગળ લખાશે. વળી શબ્દાર્થ કડો રમવા માટે ગુજરાતી કીબોર્ડ પણ ઇન્ટિગ્રેટ કરીને આપવામાં આવેલું છે, અને જો તેનો ઉપયોગ કરવો ના ફાવતો હોય તો પણ તમે અહીંયા કીબોર્ડ ઉપર બી ક્લિક કરીને ગુજરાતી કીબોર્ડ ઓપન કરી અને શબ્દો પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. જો અહીંયા તમે જે જવાબ ભરશો એ તમારા શબ્દ એની જોડણી કે કોઈ પણ અક્ષર સાચો હશે તો એ લીલા કલર એટલે કે ગ્રીન કલરમાં બતાવશે, પણ જો તમે લખેલો જવાબ ખોટો હશે તો એ લાલ કલરમાં બતાવશે. જેમ કે અહીંયા કરી છે આપણે આડી ચાવી જોઈએ, પહેલી આડી ચાવી અહીંયા તમે જોઈ શકો છો કે એ કેટલા શબ્દની છે, કેટલા અક્ષરની છે. આ રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો. જો તમે કોઈક જવાબ ખોટો હશે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે મેં ટ આવે એની જગ્યાએ મેં ટા લખ્યું છે, તો મારો જવાબ ખોટો હોવાથી એ મને લાલ અક્ષરમાં બતાવે છે, પણ જ્યારે હું એને સુધારી લઈશ તો એ મને ગ્રીનમાં બતાવશે, લીલા અક્ષરમાં બતાવશે. આ રીતે આખો ક્રોસવર્ડ ભરીને તમે તમારા જવાબ સાચા છે કે ખોટા એ અહીંયાથી પણ જોઈ શકો છો. અધરવાઇઝ અહીંયા આપવામાં આવેલ ઉકેલ ઉપર ક્લિક કરી અને પણ તમે આખા જવાબો જોઈ શકો છો. અગાઉના ક્રોસવર્ડ રમવા માટે અહીંયા આપવામાં આવેલ ક્રોસવર્ડ ઉપર ક્લિક કરતાં તમને અગાઉના ક્રોસવર્ડ જોવા મળશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આગળના સપ્તાહે અંગ્રેજી ગુજરાતી શબ્દાર્થ કર્યો હતો, તો અહીંયા અંગ્રેજી એની આડી ચાવી ઊભી ચાવી અને અહીંયા ગુજરાતમાં તમે અહીંયા જ્યારે લખશો ત્યારે એનો ગુજરાતીમાં અર્થ દેખાશે. આ રીતે ગુજરાતી લેક્સિકન પર આપવામાં આવેલ ક્રોસવર્ડ એટલે કે એક શબ્દાર્થ કર્યો